નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 વિષય હિન્દી કાવ્ય નંબર 2 એક જગત એક લોક કવિતાના વર્કશીટ પ્રમાણે પ્રશ્ન જવાબ સમજવા માટે મળ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કાવ્યના સમજૂતી, શબ્દાર્થ અને ભાષાંતર સમજ્યા હતા. આજે આપણે એ કવિતાના અર્થ પર એટલે કે ભાવાર્થ પર એક નજર ફેરવીએ. યહ સંસાર એક મનુષ્ય લોક હૈ, આ સંસાર એટલે આ દુનિયા છે એક માનવ લોક છે. ઇસ દુનિયા મેં રહેને વાલે સભી લોગ એક સમાન કા હક રખતે હૈ. આ દુનિયાની અંદર રહેવાવાળા દરેક લોકો સમાન અધિકાર રાખે છે. રાત મેં એક હી ચંદ્રમા પૂરે સંસાર મેં અપની ચાંદની ફેલાતા હૈ. રાતમાં એક ચંદ્રનો જે પ્રકાશ છે એ પૂરી દુનિયામાં એક સરખો પ્રકાશ ફેલાવે છે. એક હી સૂર્ય પૂરે સંસાર કો પ્રકાશિત કરતા હૈ. એક સૂર્ય જ આખા સંસાર એટલે આખા વિશ્વ, આખી દુનિયાને પ્રકાશિત કરે છે. એક હી ધરતી પર ઓર એક હી આસમાન કે નીચે હમ સબ રહેતે હૈ. આખા વિશ્વ માટે એક જ ધરતી છે, આખી દુનિયા માટે એક જ ધરતી છે અને એક જ આકાશ છે. જે ધરતીની ઉપર અને આકાશથી નીચે આપણે લોકો એટલે કે માનવ લોક, સજીવ સૃષ્ટિ વસે છે. હમે મિલને વાલા પ્રકાશ હવા ઓર પાણી એક હી હૈ. આપણને મળવાવાળો પ્રકાશ, હવા અને પાણી આ દરેક વસ્તુ એક જ છે. હમ સભી કે જીવન મેં સુખ દુઃખ કી ભી એક જૈસે હૈ. આપણા દરેક લોકોમાં સુખ અને દુઃખ એક સમાન જ છે. હમારે શરીર કી રચના ભી એક જૈસી હૈ. આપણા શરીરની, દરેક લોકોના શરીરની રચના પણ એક જેવી છે. હમ સબકે રક્ત કા રંગ એક સા હૈ. આપણા દરેકના લોહીનો રંગ એક સરખો જ એટલે કે લાલ કલરનો છે. હમારે શરીર કી બનાવટ ભી એક જૈસી હડીઓ સે હુઈ હૈ. આપણા દરેકના શરીરની બનાવટ પણ એક સરખા હાડકાની બનાવેલી છે. હમારે પ્રાણ ભી એક સમાન હૈ. આપણામાં રહેલી આત્મા, આપણામાં રહેલો જીવ, આપણામાં રહેલો પ્રાણ એક સમાન છે. હમ ખુશ હોકર સુંદર રાગ મેં ગાય. આપણે ખુશી થઈ, ખુશ થઈ અને લોકો આનંદના ગીત ગાય. હમ સમાનતા ઓર એક દૂસરે કે પ્રતિ પ્રેમ ભાવના કે ગીત ગાય. આપણે લોકોએ એક થઈને, દરેક વ્યક્તિ સમાન બનીને, સમાન હક મેળવીને એકબીજા માટે પ્રેમના ગીત, એટલે આપણે કાવ્યમાં સમજૂતી મેળવી હતી કે દરેક લોકો પ્રેમથી સંભાવથી રહે, લોકો માટે પ્રેમભાવ જાગે, એ શું કહેવા માગે છે કવિ? કે હમ સમાનતા ઓર એક દૂસરે કે પ્રતિ પ્રેમ ભાવના કે ગીત ગાય. હમ એટલે આપણે લોકો એકબીજા માટે પ્રેમના ગીત, પ્રેમથી રહેવાનું ગાવાનું, પ્રેમથી જીવવાનું કહે છે. રાત દિન ઘર ઘર મેં યહી ગીત ગુંજે કે હમ સબ એક હી સંસાર એક હી લોક કે નિવાસી હૈ. ઘર ઘરની અંદર દિવસ અને રાત આ જ ગીત ગુંજવું જોઈએ કે અમે બધા એક છીએ અને એક દુનિયાના લોકો છીએ અને એક જ નિવાસી, એક લોક કે નિવાસી એટલે એક દુનિયાના નિવાસી, એટલે અમે કોઈ રીતે અલગ નથી. અમે દરેક લોકો કોઈ પણ રીતે એક અને એક છીએ. આ આપણા મનની અંદર સતત ભાવના રહેવી જોઈએ.
संसार के सभी देशों में एकता का भाव लाना हमारा सबसे बड़ा कर्तव्य है। संसार ना अंदर इतले के आखी दुनिया ना दरेक देश नी अंदर एकज भाव रजू थावो जोई के अमे बधा एक छे, ए आपणू पहेलू कर्तव्य एटले आपणी फरज छे। कोई पण खूणे कोई पण जग्याए नानामां नानी जग्याए पण एवो भाव न होवो जोई કે અમે પરિવાર સમાજ ધર્મ દેશ કોઈ પણ રીતે અલગ થવાની તો વાત જ ન હોવી જોઈએ। અમે લોકો સર્વ એક છીએ એ આપણી એ માનવું એ આપણી સૌથી પહેલી ફરજ છે। હમ સબ સાથ મિલકર પ્રગતિ કરે, આપણે દરેક લોકો સાથે મળીને પ્રગતિ કરે। પ્રગતિ એટલે આપણે જે કોઈ કેરિયરમાં આગળ આવવું છે એ તો અને તો જ આગળ આપણે આવી શકીશું। સભી કે સાથ ન્યાય હો, માનવતા કી રક્ષા હો, યહી હમારા ધર્મ બને। દરેક લોકો સાથે દરેક લોકોને ન્યાય મળે, માનવતાની રક્ષા થાય, આ આપણો ધર્મ બને છે। આપણું કર્તવ્ય એ હતું કે આપણે એક થઈને રહી શકીશું, એ આપણા મનમાં ભાવના હોય અને એ જ પ્રમાણે આપણું વ્યવહાર પણ હોય, એ આપણું કર્તવ્ય એટલે આપણું કર્મ આપણી ફરજ છે। અને દરેક લોકોને ન્યાય મળે, દરેક માનવતાની રક્ષા થાય, આ આપણો ધર્મ બની રહે છે। હમ સબ મિલજુલ કર વિશ્વ શાંતિ કે ચિહ્નો કો લહરાય ઓર ઇસ તરહ અપની એકતા સિદ્ધ કરે। એટલે એવું કહેવા માગે છે કે જો આપણે બધા સાથે મળીને રહીશું, એક થવાની આપણામાં જો ભાવના હશે, આ છે આપણા વિશ્વ એક થવાની, અને વિશ્વ આખાની અંદર એકબીજા પ્રત્યે જો પ્રેમ હશે તો શાંતિ બની રહેશે। આ નિશાનીઓ જે છે એને આપણે ફરી વાર લહેરાવીશું એટલે મનમાં વાગોડીશું અને આપણો વ્યવહાર પણ એ જ પ્રકારનો હોવો જોઈએ। આપણે બોલીએ છીએ કે અમારે એક થઈને રહેવું છે, પણ આપણા અંદર કર્મ આપણા વિચાર એવા હોતા નથી। જ્યારે આપણું વર્તન બદલાઈ જાય છે ત્યારે આપણે એક થવાના બદલે અલગ થઈ જઈએ છીએ। એટલે આપણને કહે છે તન મનથી આપણે એક થવાની ભાવના આપણા મનમાં હોવી જોઈએ। આ આપણું કર્તવ્ય અને સાથે રહી અને સાથે માનવતાની રક્ષા થાય, આ આપણો ધર્મ બને છે। અને સાથે હળીમળીને રહીએ આ અને રહેવાની શરૂઆત કરીએ એટલે વિશ્વ શાંત બનશે એવો આપણને વિચાર આવશે, જેનાથી આપણને આપણું દરેક કાર્ય સિદ્ધ થાય। વિદ્યાર્થી મિત્રો, આ હતો કવિતાનો અર્થ। આપણે કવિતાને પણ ખૂબ સારી રીતે સમજી લીધી હતી, જેનું સ્વાધ્યાય પણ આપણે સમજ્યા હતા, જેના પ્રશ્ન જવાબ આપણે લખી અને મુખપાઠ કરી લીધા હશે। આપણે કાવ્યને પણ લખી અને મુખપાઠ કરી લેવાનું છે, જેનાથી તમને કોઈ પણ કવિતાની પૂર્તિ, ખાલી જગ્યા વિકલ્પ, કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણને સરળતાથી આવડી જાય। અને જે કાંઈ આપણે મુખપાઠ કરીએ છીએ એને એકવાર મુખપાઠ કરી લઈ અને પછી છોડી દઈ એવું નહીં, પરંતુ વારંવાર રિપીટ કરીને એ વસ્તુને મુખપાઠ કરતા રહેવું, એટલે વચ્ચે ક્યાંય ભૂલાઈ જાય નહીં। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન નંબર 1 સમજવાની શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1 છે, એક જગત એક લોક કાવ્ય મેં પ્રકૃતિ કે કોણ કોણ સે તત્વ હૈ। ઉત્તર, इस काव्य में प्रकृति के तत्व चंद्र, सूर्य, भूमि, आकाश, हवा और पानी है। नंबर 2, हम सब खाली जगह की संतान है, तो जवाब आवशे धरती माता। नंबर 3, लहू का रंग पीला होता है, એટલે આપણા કોઈ પણનો રંગ પીળો હોય છે તો સાચું કે ખોટું? તો જવાબ આવશે ખોટું, કારણ કે એનો જવાબ છે આપણો કોઈ પણનો રંગ લાલ હોય છે, પીળો નહીં। નંબર 4,
हमारा जीवन किसकी कहानी है? आपणू जीवन कोनी कहानी छे? तो जवाब, हमारा जीवन सुख दुख की एक कहानी है। आपणू जीवन सुख अने दुखनी एक कहानी छे। नंबर 5, प्रकृति के लोगों में भेदभाव नहीं करती इसलिए। तो विकल्प बोलूँ छू ए, सबके रक्त का रंग लाल है। बी, वह सबकी हवा पानी और प्रकाश देती है। सी, सबका शरीर एक जैसी हड्डियों से बना है। नंबर 4, सबको एक समान भोजन देती है। एटले दरेकनो पहलो विकल्प में एवं कहे कि दरेकनो रंग लाल छे। बी, ए वह एटले कुदरत हवा पानी अने प्रकाश सरखो आपे छे। सबका सी, सबका शरीर एक जैसी हड्डियों से बना है एटले दरेकना शरीर छे एक सरखी हाडकाथी बनेला छे। डी, सबको एक समान भोजन देती है एटले दरेकने एक सरखू भोजन आपे छे। तो एनो जवाब आवशे बी, वह सबको हवा पानी और प्रकाश देती है। प्रकृति लोगों में भेदभाव नहीं करती केम के वह सबको हवा पानी और प्रकाश देती है। प्रश्न नंबर 6 जोइए। एक जगत एक लोक ऐसा कवि ने क्यों कहा है? एक जगत एटले एक दुनिया लोको पण एक एवं कवि सुकाम कहे छे। तो जोइए जवाब, एक जगत एक लोक एक कवि ऐसा कवि ने इसलिए कहा है कि यह सारा संसार एक मानव लोक है। एक दुनिया एक दरेक लोको एक अने एवं कवि एटला माटे कहेलू छे कि आखो संसार मानव लोक छे। समग्र संसार में एक ही चंद्र चांदनी फैलाता है। आखी दुनियाना मां एक ज चंद्र एक ज चांदनी एटले एक सरखो प्रकाश फैलावे छे। समग्र संसार को एक ही सूर्य प्रकाशित करता है। आखी दुनिया ने एक ज सूर्य आखी दुनिया माटे एक ज सूर्य उगे छे अने एक ज सरखो प्रकाश आपे छे। हम सभी एक ही धरती पर और एक ही आसमान के नीचे रहते हैं। आपणे लोको एक धरती ऊपर अने एक ज आसमाननी नीचे आपणे एटले के आकाशनी नीचे धरती पण आपणा माटे एक छे अने आकाश पण एक ज छे ज्यारे आपणे एमां रहीए छे। अर्थात प्रकृति के तत्व हम सब के लिए एक हैं। एनो अर्थ एवो थाय छे कि आ प्रकृतिनी तमाम वस्तु दरेक लोको माटे एक ज छे एवो भाव कहेवामां आवे छे। तो प्रश्न नंबर 7 जोईए। एक रक्त का क्या अर्थ है? एक ज रक्त एटले एक ज लोही एनो शुं अर्थ थाय छे? तो चालो जवाब मेळवीए। एक रक्त का अर्थ यह है कि मनुष्य चाहे किसी भी जाति धर्म या देश का हो, सभी के रक्त का रंग लाल ही होता है। आ एक रक्त एनो अर्थ एवो कहेवा माँगे छे कि मनुष्य गम्मे त्यारे गम्मे ते जातिनो गम्मे ते धर्मनो अथवा गम्मे ते देशनो होय छता एनो रंग छे ए लोही लाल रंगनो छे। इससे यह सिद्ध होता है कि पूरी मानव जाति एक है। आनाथी एवं सिद्ध थाय छे कि आखी दुनिया एटले आखा मानव जातिना लोको एक ज छे। हमारे रंग रूप भले ही अलग अलग है पर भीतर से हम सब एक ही है। आपणा रंग रूप कोई घऊवर्णु होय कोई श्याम होय कोई गोरु होय ए भले अलग अलग होय परंतु अंदर थी भीतर एटले कि अंदर थी आपणे लोको दरेक व्यक्ति एक ज छे आवुं कहेवा मांगे छे। प्रश्न नंबर 8, हमारे गाने खाली जगह होने चाहिए।
विकल्प छे ए दुख भरे, बी ममता भरे, सी हर्ष भरे अने डी छे दर्द भरे। तो जवाब आवशे बी ममता भरे। प्रश्न नंबर 9, हमारा जीवन सुख दुख की एक कहानी है, ऐसा कवि ने क्यों कहा है? आपणु जीवन सुख ने दुख नी एक कहानी छे, एवं कवि सुकाम कहे छे। तो जवाब मेळवीए, किसी का सारा जीवन न सुख होता है न दुखी। कोईनु जीवन आखू एवं क्यारे बने ज नहीं। कोई माणस जन्मे त्यारथी ते मृत्यु पामे त्यां सुधी सुखी ज होय। अने एवं पण न बने के कोई मानव जन्मथी मृत्यु सुधी दुखी ज रहे। एटले किसी का सारा जीवन न सुखी होता है न दुखी होता है। कोईनु जीवन सुखी पण न होई सके अने दुखी न पण दुखी पण न होई सके। सुख उने दुखनी कहानी छे। सभी के जीवन में कभी सुख होता है तो कभी दुख के दिन आते रहते हैं। दरेकना जीवन में गमे ते रीते क्यारेक सुख पण आवे छे अने क्यारेक दुख पण आवे छे। गमे एवा करोड़पति होय, आपणने एवुं लागे एने जोईने के आनी पासे तो केटलो पैसो छे, ए विचारे ने वस्तु लई शके, ए विचारे एम जीवन वितावी शके, पण छताय तमे एने मळशो तो एना जीवनमां कोईक ने कोईक दुःख रहेलू हशे। ज्यारे कोई गरीब एटले के झूंपड़ीनो माणस छे एने पण तमे मळो त्यारे जुओ त्यारे तमने एवुं लागे के आ दुखी ज हशे, पण एने पण जो तमे मळशो तो एनी पासे कोईक रीते सुखी थवानुं कारण हशे। એટલે દરેકના જીવનમાં સુખ અને દુઃખ તો આવતું જતું હોય છે। એટલે કવિ એસા કહેતે હે કે હમારા જીવન સુખ દુઃખ કી એક કહાની હે। એટલા માટે કવિ એવું કહેવા માંગે છે કે આપણું જીવન એક સુખ અને દુઃખની કહાની છે। પ્રશ્ન નંબર 10 જોઈએ। હર ઘર મે કોણ કોણ સે ગીત ગુંજ રહે હે। દરેક ઘરમાં કયા કયા ગીત એટલે કે કયું ગીત વાગતું રહે છે, ગુંજતું રહે છે? તો જવાબ, સમગ્ર માનવ જાતિ મેં એક દૂસરે કે પ્રતિ પ્રેમ કી ભાવના હો, એસી આકાંક્ષા સે ભરે હુએ ક્ષમતા ઓર મમતા કે મધુર ગીત હર ઘર મેં ગુંજ રહા હે। એટલે સમગ્ર માનવ જાતિ એટલે આખી દુનિયાના માણસો એકબીજા પ્રત્યે હંમેશા એમના મનમાં પ્રેમ ભાવ રહે એવી આકાંક્ષા એટલે એવી, અને દરેક ક્ષમતા ઓર મમતા એટલે દરેકની અંદર ક્ષમતા એટલે સમાનતા અને મમતા એટલે પ્રેમથી રહેવાના મધુર ગીત દરેક ઘરમાં ગુંજવા જોઈએ અથવા ગુંજતા રહે છે। પ્રશ્ન નંબર 11, હમ જીવનભર મધુર ગીત ગાના ચાહીએ, તો ખરું કે ખોટું? હમે જીવનભર મધુર ગીત ગાના ચાહીએ તો સાચું, કારણ કે કવિ આખા કાવ્યની અંદર આપણને એ જ કહેવા માગે છે કે આખી જિંદગી આપણામાં આનંદ અને ઉલ્લાસ હોય। પ્રશ્ન નંબર 12, હમારા રાગ કૈસા હોના ચાહીએ? નંબર 1, સુહાના। નંબર 2, ઊંચા। નંબર 3, સ્વાદિષ્ટ અને નંબર 4, પવિત્ર। તો જવાબ આવશે એ સુહાના। પ્રશ્ન નંબર 13 જોઈએ। હમારા કર્મ ઓર ધર્મ ક્યા હોના ચાહીએ? આપણું કર્મ અને આપણો ધર્મ શું હોવો જોઈએ? કર્મ એટલે કાર્ય અને ધર્મ એટલે મનમાં રહેલા વિચાર અને લોકોનું એક થવાનું। તો ચાલો આપણે જવાબ જોઈએ। વિશ્વ કે સભી રાષ્ટ્રો મેં એકતા બનાએ રખના હી હમારા કર્મ હે। વિશ્વ આખાની અંદર આપણે એક થઈને રહીએ એ આપણું કર્મ છે। ઓર સબકી પ્રગતિ હો ઓર સબકો ન્યાય મિલે ઓર માનવતા કી રક્ષા હો, યહી હમારા ધર્મ હોના ચાહીએ।
દરેક લોકો આગળ વધે જીવનમાં, દરેક લોકોને ન્યાય મળે અને માનવતાની રક્ષા થાય, આ આપણો ધર્મ રહેલો છે. પ્રશ્ન નંબર 14. હઈ મિલકર તો વિકલ્પ આપી બોલીએ છીએ, એ ક્રિકેટ ખેલના ચાહીએ, બી વિશ્વ શાંતિ કા ઝંડા લહેરાના ચાહીએ, સી પ્રાર્થના કરની ચાહીએ, ડી ખાના ચાહીએ. હમે મિલ મિલકર ક્યા કરના ચાહીએ? તો ઉત્તર આવશે બી વિશ્વ શાંતિ કા ઝંડા લહેરાના ચાહીએ. પ્રશ્ન નંબર છે 15. વિરોધી શબ્દ લખીએ. વિરોધી શબ્દ એટલે જે તમને અર્થ આપેલો છે એનો અર્થ પણ ઊંધો નીકળવો જોઈએ. તો ચાલો, પહેલું માન, તો અપમાન. નંબર 2 આસમાન, તો ધરતી. નંબર 3 જીવન, તો મૃત્યુ. નંબર 4 મધુર, તો કટુ. નંબર 5 ન્યાય, તો અન્યાય. નંબર 6 માનવતા, તો દાનવતા. માનવતા એટલે માણસાઈ અને દાનવતા એટલે રાક્ષસપણું. નંબર 7 પ્રગતિ, તો જવાબ આવશે અવનતિ. નંબર 8 ધર્મ, તો જવાબ આવશે અધર્મ. આ હતા વિરોધી શબ્દના અર્થ. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પ્રશ્ન નંબર 1-15 સમજ્યા, જે આપણે લખી અને મુખ પાઠ કરી લેવાના છે. પ્રશ્ન નંબર 16 આગળના લેક્ચરમાં સમજવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ.